વડોદરા દુર્ઘટના બાદ દ્વારકાનું તંત્ર એલર્ટ. ફેરી બોટ સર્વિસમાં લાઇફ જેકેટ પહેરવા સૂચના. ક્ષમતાથી વધારે પેસેન્જર ના બેસાડવા આદેશ. વડોદરાની ઘટના બાદ ડાકોર ગોમતી નૌકા વિહાર પર કાર્યવાહી કરવા માંગ ઉઠી. નૌકા સંચાલક દ્વારા નિયમોનો ભંગ કરાતા હોવાનો આરોપ. વારંવાર રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી નહીં કરાતા અરજદાર પ્રતિક ઉપવાસ પર બેઠા. નૌકા સંચાલકો દ્વારા નિયમોનું પાલન નથી થતું. સૂર્યાસ્ત બાદ પણ કરાવવામાં આવે છે નૌકા વિહાર. રાજ્યના પુરાવા સાથે અરજી આપેલી હોવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી. કાર્યવાહી નહીં કરાય તો અરજદારે જળસમાધિની ચીમકી ઉચ્ચારી. કચ્છમાં એચપીસીએલ કંપનીની દાદાગીરી સામે ખેડૂતોનો વિરોધ. ખેતરમાંથી પાઇપલાઇન નાખતા ખેડૂતો રોષે ભરાયા. વળતર આપ્યા વગર પાઇપલાઇન નાખતા ખેડૂતોનો વિરોધ. ખેડૂતો અને ભારતીય કિસાન સંઘના આગેવાનોએ કલેક્ટર કચેરીમાં આવેદન આપી રામધૂન બોલાવી. રાજકોટમાં આરએમસીના જનરલ બોર્ડમાં હોબાળો. વિપક્ષના વોકઆઉટ મુદ્દે જય શ્રીરામના નારા લાગતા મામલો ગરમાયો. બોર્ડમાં ટાઈમપાસ થતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં હંગામો. કામદારોએ રજાની માંગ સાથે ફેક્ટરીઓ બંધ કરાવી. પોલીસ ઘટનાસ્થળે પહોંચતા ટોળું વિખેરાયું. થોડા દિવસ પહેલા પણ કામદારોએ હંગામો કરી પોલીસ પર કર્યો હતો પથ્થરમારો. ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર એલસીબી ત્રાટકી. દારૂ બનાવવા વપરાતો 2000 લીટર કાચું આથું અને 500 લીટર દેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત. નાસી છૂટેલા બે બુટલેગરોની શોધખોળ હાથ ધરાઈ. કચ્છમાં ઘૂસણખોરી કરનારાઓ સામે કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું. માનવ વસાહત રહિત 21 ટાપુઓ પર પ્રવેશબંધી કરાઈ. જાહેરનામાનો ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી. પાટણ રાધનપુર કેનાલમાં લીકેજ થતા હાલાકી. પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ લીકેજ થતા કેનાલનું પાણી રસ્તા પર ભરાયું. ઘણા સમયથી કેનાલ લીકેજ છતાં નર્મદા વિભાગ દ્વારા કામગીરી ન થતી હોવાના સ્થાનિકોનો આરોપ. ગીર સોમનાથમાં કેસર કેરીના પાકને વાતાવરણનો ખતરો. કેરીના બગીચાઓમાં જીવાતનો ઉપદ્રવ વધ્યો. દવાઓના છંટકાવ બાદ પણ નથી મળતો પરિણામ. ઓછા ફ્લાવરિંગથી પાકમાં નુકસાનીની આશંકા. હરણી તળાવ દુર્ઘટના પહેલાના સીસીટીવી સામે આવ્યા. હરણી લેક ઝોનમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓ દેખાયા. બોટમાં બેસતા પહેલા કિલકિલાટ કરતા વિદ્યાર્થીઓ સીસીટીવીમાં જોવા મળ્યા. હરણી લેકમાં બનેલી દુર્ઘટના બાદ બોટના દ્રશ્યો સામે આવ્યા. જે 14 સીટની બોટમાં 32થી વધુ લોકો સવાર હતા. ક્ષમતા કરતા વધુ લોકો બેસાડાતા બોટ પાણીમાં ગરકાવ થયાનું અનુમાન સામે આવ્યું. બોટ દુર્ઘટનામાં 18 લોકો સામે બેદરકારી અને નિષ્કાળજી દાખવવા બાબતે ગુનો દાખલ. 14 લોકોના મોત થતા ક્રાઇમબ્રાન્ચે બોટના ચાલક અને મેનેજરની કરી અટકાયત. વડોદરાના હરણીમાં બોટ દુર્ઘટના મુદ્દે વકીલ મંડળનો નિર્ણય. વકીલ મંડળો કોઈ પણ વકીલ આરોપીઓનો નહીં લડે કેસ. આરોપીઓ સામે વકીલોમાં ભારે રોષ. વડોદરા બોટ દુર્ઘટના મામલાનું હાઈકોર્ટ લેશે સ્વયં સંજ્ઞાન. એડવોકેટ એસોસિએશને જજને સુઓમોટો લેવા કરી રજૂઆત. એડવોકેટ એસોસિએશનની રજૂઆત હાઈકોર્ટે સ્વીકારી. મુખ્ય ન્યાયાધીશે સમાચારોના અહેવાલ મંગાવ્યા. બોટ દુર્ઘટના મામલે ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોનો મોટો દાવો. કહ્યું બોટમાં વધુ સંખ્યા બેસાડવાનો શિક્ષકોએ કર્યો હતો ઇનકાર. ના પાડવા છતાં વધારે બાળકો બેસાડ્યા. બોટ સંચાલકની મનમાનીએ જ શિક્ષકો અને બાળકોનો ભોગ લીધો. સ્કૂલ સંચાલકો પણ અલગથી કરશે કાર્યવાહી. બોટ દુર્ઘટના બાદ વાલીઓમાં ભારે રોષ. મોટી સંખ્યામાં વાલીઓ રજૂઆત માટે સ્કૂલ પર પહોંચ્યા હતા. વાલીના સવાલ સામે સંચાલકો જવાબદારોને સજા આપવા સમર્થન માંગ્યું. બોટ દુર્ઘટના બાદ હરણી લેક પર ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક. બોટ ક્લબમાં જોવા મળ્યો મેન્ટેનન્સનો અભાવ. અનેક બોટને વેલ્ડિંગ અને થીગડા મારીને ચલાવાતી હોવાનું પણ સામે આવ્યું. હરણી લેક ખાતે સ્વિમિંગ રિંગ પણ તૂટેલી હાલતમાં જોવા મળી. તળાવની ફરતે નિયમ વિરુદ્ધ રેલિંગ લગાવાઈ હોવાનો ખુલાસો. રેલિંગને કારણે જ ફાયર બ્રિગેડને રેસ્ક્યુમાં થયો હતો વિલંબ. વડોદરા હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં હજુ બાળક ગુમ હોવાનો પરિવારનો દાવો. બાળકના દાદીએ ઉછીના રૂપિયા લઈને મોકલ્યો હતો પિકનિક માટે. બાળકના માતા પિતા પણ નથી. સ્કૂલવાળા કોઈ જવાબ ના આપતા હોવાનો દાવો. બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ 8 વર્ષીય નેન્સી માછીનો મૃતદેહ પંચમહાભૂતમાં વિલીન. ખાસવાડી સ્મશાનમાં મૃતદેહનો અંતિમ સંસ્કાર કરાયો. દફનવિધિમાં પરિવારજનોનું હૈયું કંપાવી દે તેવું આક્રંદ. વડોદરાના વાડી તાઈવાળા ખાતે મૃતક બાળકની દફનવિધિ કરાઈ. બાળકની દફનવિધિ દરમિયાન સૌ કોઈના હૃદય દ્રવી ઉઠી તેવા કરુણ દ્રશ્યો સર્જાયા. દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત. બોટ દુર્ઘટનામાં મૃતકોની દફનવિધિ કરાઈ. ભૂલકાઓની દફનવિધિમાં પરિવારજનોનું હૈયું કંપાવી મૂકે તેવું આક્રંદ. બોટ દુર્ઘટનામાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકના મોત. બોટ દુર્ઘટનામાં નિઝામાં પરિવારે કુળદીપક ગુમાવ્યો. 10 વર્ષના વિશ્વાનું હરણી તળાવમાં ડૂબી જતા મોત નિપજ્યું. બાળકના પિતાએ કહ્યું છેલ્લી ઘડીએ દીકરાને પિકનિક માટે હા પાડી અને હંમેશા માટે દીકરો ગુમાવ્યો.
કરુણાંતિકા વચ્ચે કોર્પોરેટર જાગૃતિબેન કાકાની માનવતા દેખાઈ. જાગૃતિબેને એક બાળકીને ખોળામાં લઈને હોસ્પિટલમાં દોટ મૂકી. બોટ દુર્ઘટનામાં ડૂબેલ બાળકીને તાત્કાલિક સારવાર મળે તે માટે હોસ્પિટલ ખસેડાઈ. પ્લાસ્ટિકનું કામ કરતા માનસી બોટ દુર્ઘટનામાં બન્યા રિયલ હીરો. 6 ફૂટ ઊંચી રેલિંગ કૂદીને તળાવમાં ડૂબી રહેલા 4 માસૂમોના જીવ બચાવ્યા. રસ્તા પર વાહનોને રોકી માસૂમોને પહોંચાડ્યા હતા હોસ્પિટલ. વડોદરા હરણીમાં બોટ દુર્ઘટનામાં એક શ્રમિક બન્યો તારણહાર. 5 બાળકો અને 1 શિક્ષિકાનો બચાવ્યો જીવ. લાકડા સોમિલમાં કામ કરતા શ્રમિકે રેલિંગ કૂદી બાળકોને બચાવ્યા. વડોદરામાં બોટ દુર્ઘટના મામલે ડીઈઓ હરકતમાં. સ્કૂલ પાસે પ્રવાસની વિગત માંગી. પ્રવાસની મંજૂરી સહિતની વિગતો રજૂ કરવાની સૂચના આપી. મંજૂરી મળી હોય તો કાગળ રજૂ કરવા આદેશ આપ્યા. બોટ દુર્ઘટના મામલે પોલીસ તપાસ. અમદાવાદ ડીસીપી ડોક્ટર લીના પાટીલે લીધી ન્યૂ સનરાઈઝ સ્કૂલની મુલાકાત. સમગ્ર ઘટનામાં શાળાની જવાબદારી લઈને તપાસ હાથ ધરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોસ્પિટલમાં બાળકોને મળ્યા હતા. સારવાર લઈ રહેલી સોફિયા શેખ નામની બાળકીના ખબર અંતર પૂછ્યા. સોફિયા શેખ નામની બાળકીની ચાલી રહી છે સારવાર. વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા. એક મહિલાએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરી. મધુ શ્રીવાસ્તવે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી. કોંગ્રેસના નેતાઓએ લીધી હરણી તળાવની મુલાકાત. બોટ દુર્ઘટના બાદ ઇમરાન ખેડાવાલ અને ગ્યાસુદ્દીન શેખ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. બોટ દુર્ઘટના મામલે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન. પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. 18 લોકો સામે ગુનો નોંધાયો છે. તંત્રની બેદરકારી હશે તો તેની સામે પગલાં લેવાશે. કોન્ટ્રાક્ટર સામે પણ કડક કાર્યવાહી થશે. વડોદરામાં બોટ દુર્ઘટના મામલે વિપક્ષના પ્રહાર. અમીબેન રાવતે કહ્યું, બિન અનુભવી લોકોને કોન્ટ્રાક્ટ અપાયા, જેમાં મુખ્ય સૂત્રધાર પરેશ શાહને બચાવવાનો પ્રયાસ. શાસકો પરેશ શાહને બચાવતા હોવાનો આરોપ. બોટ દુર્ઘટના મામલે સ્થાનિકોએ કહ્યું કે બોટ ખૂબ જૂની અને તકલાદી હતી. બોટનું મેરીટાઈમ બોર્ડમાં રજીસ્ટ્રેશન પણ નહોતું કરાવાયું. 14ની ક્ષમતા સામે 30થી વધારે લોકોને બેસાડ્યા અને માત્ર 10 લોકોને લાઈફ જેકેટ આપ્યા, જેની ગુણવત્તા પણ ખરાબ હતી. બોટ દુર્ઘટના અંગે ફાયર ઓફિસરનું નિવેદન. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં કહ્યું, ઘટના ક્યારે ભૂલી નહીં શકું. તરફડિયા વાર્તા બાળકોને જોઈને હૃદય કંપી ઉઠ્યું. હરણી બોટ દુર્ઘટના મામલે શિવ પરિવારની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. 14 મૃતકોના પરિવારને 1,01,000 રૂપિયા સહાય આપવાની જાહેરાત. ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું, કોઈપણ જવાબદારોને છોડવામાં નહીં આવે. વડોદરામાં સર્જાયેલી કરુણાંતિકાને લઈને અંબાજીમાં મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ. મૃતકોની આત્માને શાંતિ મળે તે અર્થે હવન કરાયું. બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે મૃતકોના મોક્ષ માટે વિશેષ પ્રાર્થના કરાઈ. અંબાજીમાં પૂરપાર ઝડપે દોડતી ઓવરલોડ રિક્ષાઓ અંગે પણ ધ્યાન દોરાયું. ઓવરલોડ રિક્ષાઓથી આવી કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે તંત્ર તરફથી પગલાં લેવા અપીલ કરાઈ. વડોદરામાં સર્જાયેલી દુર્ઘટનાના મૃતકોને સુપેડીમાં અપાઈ શ્રદ્ધાંજલિ. રાજકોટના સુપેડીમાં આવેલા મુરલી મનોહર મંદિરના વહંતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી ઘટનાને અત્યંત દુઃખદ ગણાવીને પરિવાર માટે સાંત્વના પણ વ્યક્ત કરી. ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓએ બોટિંગની મજા માણી. સાપુતારામાં નિયમ મુજબ કરાવાઈ રહ્યું છે બોટિંગ. સેફટી જેકેટ સાથે પ્રવાસીઓ બોટિંગની મજા માણતા નજરે પડ્યા. નર્મદાના સરદાર સરોવર નર્મદા બંધના તળાવમાં 3 માં ચાલતી બોટિંગ સુવિધાને લઈને રિયાલિટી ચેક. તમામ નિયમોના પાલન સાથે પ્રવાસીઓને કરાવાય છે બોટ રાઇડ. વડોદરા બોટ દુર્ઘટના બાદ રાજકોટના ઐશ્વર્યા પાર્કમાં તંત્રએ હાથ ધર્યું ચેકિંગ. બાબતદાર સહિતની ટીમે બોટ અને સેફટીના સાધનોનું કર્યું ચેકિંગ. લાઇફ જેકેટ અને પાવર બોટ સહિતની વ્યવસ્થાનો તંત્રએ કર્યો દાવો. અમદાવાદમાં એમસીની દબાણ ખાતા ટીમ પર હુમલો. શાહપુરમાં દબાણ દૂર કરતા એસેટ વિભાગની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ. રોષે ભરાયેલા ટોળાએ હુમલો કરતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. દ્વારકા જિલ્લામાં નશાકારક ટેબ્લેટનું જથ્થું ઝડપાતા પોલીસ હરકતમાં. બાતમીના આધારે એસઓજીની ટીમે શંકાસ્પદ વ્યક્તિના ઘરે રેડ કરી નશાકારક ટેબ્લેટ જપ્ત કરી. એનડીપીએસ એક્ટની વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી. મોરબીમાં જિલ્લા મજિસ્ટ્રેટ દ્વારા 5 વ્યક્તિઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરાઈ. શરીર મિલકત સંબંધી તેમજ વ્યાજ પૂરી કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ. તમામની ધરપકડ કરી અલગ અલગ જેલમાં ધકેલાયા. સુરતમાં ડેટા એન્ટ્રીના નામે ચાલતું કોલ સેન્ટર ઝડપાયું. પીસીબીની ટીમે છાપોમારી કરી 7 આરોપીઓની ધરપકડ. 7 કમ્પ્યુટર, ડેસ્કટોપ, 15 મોબાઈલ સહિત 3.39 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરાયો. ભીમદાળ ગામે આવાસ યોજનાના ડુપ્લિકેટ પ્રમાણપત્રો આપી લાખોની છેતરપિંડી. પંડિત દીનદયાળ આવાસ યોજનાના નામે 1.50 લાખની ઠગાઈ. સમાજ કલ્યાણ અધિકારીને લેખિત ફરિયાદ કરાઈ.
સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત પીજીવીસીએલ કચેરી નજીક ટ્રકની અડફેટે આવતા બાઇક ચાલકનું મોત થયું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ક્લીનરની ધરપકડ કરી ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર. લીમખેડાના વડેલામાં અકસ્માત સર્જાતા એક યુવકનું મોત. ક્રુઝર ગાડીના ચાલકે બાઇક સવારને અડફેટે લીધો. ઓવરસ્પીડ કારની ટક્કરે બાઇક સવારનું ઘટનાસ્થળ પર કમકમાટી ભર્યું મોતને પજ્યું. સુરત સરથાણા નેચર પાર્કમાં એશિયાઈ વરુનું સફળ બ્રિડિંગ. વરુએ બે બચ્ચાઓને આપ્યું જન્મ. બંને બચ્ચાઓ ઓબ્ઝર્વેશન ટીમ હેઠળ. થોડા દિવસ બાદ સુરતીઓ વરુના બચ્ચા નિહાળી શકશે. વુલ્ફના બે બચ્ચા નવા મહેમાન બન્યા. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ. વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ આપ્યું રાજીનામું. સીજે ચાવડાએ ભાજપમાં જોડાવાના આપ્યા સંકેત. રાજીનામા બાદ સીજે ચાવડાએ પીએમ મોદીના કર્યા વખાણ. કહ્યું કે તેઓ એક વિશ્વ નેતા તરીકે ઉભરી રહ્યા છે. કોંગ્રેસના નિવેદનથી દેશને નુકસાન થાય છે. સીજે ચાવડાના રાજીનામા પર હાર્દિક પટેલનું નિવેદન. કહ્યું કોંગ્રેસમાં લોકો ગૂંગળામણ અનુભવી રહ્યા છે. વિકાસના માર્ગે જોડાવા ભાજપમાં જોડાઈ રહ્યા છે. સુરત કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા. સરથાણામાં રેલી દરમિયાન વિવાદિત ભાષણ મામલે મળી રાહત. હાર્દિકે કહ્યું કે ન્યાયિક પ્રક્રિયા ઉપર અમને સંપૂર્ણ ભરોસો હતો. હું હૃદયપૂર્વક આભાર માનું છું. અમદાવાદ એરપોર્ટ પરથી અયોધ્યા જવા સાધુ સંતો રવાના. એરપોર્ટ પર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંતોનું સ્વાગત કરાયું. 20 જેટલા સાધુ સંતો અયોધ્યા જવા રવાના. એરપોર્ટ પરિસર જય શ્રીરામના નાદથી ગુંજી ઉઠ્યું. અમદાવાદથી લખનૌ જતી ફ્લાઇટમાં જય શ્રીરામના નારા લાગ્યા. સાધુ સંતો અયોધ્યા જવા માટે લખનૌની ફ્લાઇટમાં હતા સવાર. સાધુ સંતોએ ભગવાન રામના નામનો જય જયકાર કર્યો. રાજકોટના સુપેડી મુરલી મનોહર મંદિરના મહંત રવિદાસ બાપુ અયોધ્યા જવા રવાના. ધુરાજી પંથક સહિત સુપેડી ગામમાં હર્ષની લાગણી છવાઈ. અયોધ્યા મહોત્સવને લઈને સુરતના રાજુભાઈ પ્રજાપતિની અનોખી પહેલ. પોતાની ડિજિટલ કંપનીમાં વિનામૂલ્યે ભગવાન શ્રીરામના પોસ્ટરો બનાવાયા. આ પોસ્ટર ઉતાર્યા બાદ તેને ધોઈ અને ફરીથી ઉપયોગમાં લઈ શકાશે. સુરતના વેપારીઓને ફળ્યો રામમય માહોલ. ભગવાનના વસ્ત્રોના વેચાણમાં 25% વધારો. ભગવાન માટે બનાવાયેલા ખાસ વેલ્વેટના વસ્ત્રોનું વેચાણ મોટા પાયે થયું. યુપી બિહાર પશ્ચિમ બંગાળ કોલકાતા સહિતના રાજ્યોમાંથી માંગ વધી. સુરતમાં ગ્રીન મેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈએ 21,000 સીતા અશોક છોડનું વિતરણ કર્યું. કર્ણાટકથી મંગાવવામાં આવ્યા હતા સીતા અશોકના છોડ. માતા સીતાને લંકાની અશોક વાટિકામાં રખાયા હતા. ત્યાં સીતા અશોકના વૃક્ષો હોવાની માન્યતા. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ગગનચુંબી ઇમારત રામભાઈ બની. સિલ્વર હાઇટ્સ બિલ્ડિંગ પર 250 ફૂટ લાંબુ ભગવાન રામનું કટઆઉટ જોવા મળ્યું. શિવરાજપુર બીચમાં ભળ્યો રામ ભક્તિનો રંગ. સ્કૂબા ડ્રાઈવર પાણીની અંદર લહેરાવ્યો ભગવો. પ્રભુ શ્રી રામના પરમ ભક્ત બજરંગ બલીના ચિત્રવાળો ધ્વજ દરિયામાં લહેરાયો. મહેસાણા જિલ્લાનું સુંઢિયા ગામ બન્યું રામભાઈ. 30 ફૂટ લાંબુ અને 10 ફૂટ પહોળું ભગવાન શ્રી રામનું રંગોળી ચિત્ર તૈયાર કરાયું. ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલે દર્શન માટે ખુલ્લું મૂક્યું. સુંઢિયા ગામની જ બે દીકરીઓએ 3 દિવસમાં રંગોળી તૈયાર કરી. 110 કિલો જેટલા જુદા જુદા રંગોળી કલરનો ઉપયોગ કરાયો હતો. ગામ લોકો માટે 25 તારીખ સુધી પ્રભુ શ્રીરામની રંગોળી રાખવામાં આવશે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અમદાવાદના કાપડ બજારમાં દિવાળી ધજા ખેસ પતાકા અને દુપટ્ટાની માંગમાં વધારો થયો. આરતી ટેક્સટાઇલના કર્મીઓની નિયત સમય મર્યાદામાં ઓર્ડર પૂરો કરવા મહેનત. પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા થરાદમાં રિક્ષા શોભાયાત્રા નીકળી. રિક્ષા એસોસિએશને ભગવાનના ધ્વજ સાથે શોભાયાત્રા યોજી શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું. પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા શામળાજીના વિષ્ણુ મંદિરને ભવ્ય રોશનીથી શણગાર કરવામાં આવ્યો. 22 જાન્યુઆરીએ 60 થી વધુ ભજન મંડળીઓ દ્વારા મંદિર પરિસરમાં ભજનની રમઝટ બોલાવાશે. આતશબાજી અને 1500 દીવડાઓ પ્રગટાવી મહાઆરતી થશે. 22મી ગુજરાત સરકારે અડધી રજા જાહેર કરી. બપોરે 2:30 વાગ્યા સુધી રાજ્ય સરકારની ઓફિસો બંધ રહેશે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજ્ય સરકારનો નિર્ણય. 22 જાન્યુઆરીએ ઊંઝા એપીએમસી બંધ રહેશે. હરાજી બંધ રાખી યાર્ડમાં 21 અને 22 તારીખે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. 5000 દીવડા પ્રગટાવી યાર્ડમાં મહાઆરતી, હનુમાન ચાલીસા અને પ્રસાદનું આયોજન. દમણ અને દાદરાનગર હવેલીમાં 22મી તારીખે તમામ કતલખાના બંધ રાખવા આદેશ. દારૂના વેચાણ, માંસાહાર વેચતી દુકાનો, લારીઓ બંધ રાખવાનો આદેશ. જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી કરાશે. રાજકોટના કેકેવી ડબલ ડેકર બ્રિજનું નામ બદલાયું. કેકેવી બ્રિજને શ્રીરામ નામ અપાયું. રાજકોટ મહાનગરપાલિકાએ લીધો મહત્વનો નિર્ણય. વડોદરાના કરજણમાં રામભક્ત મફતમાં ચા પીવડાવશે. પટેલ રજવાડી ચા સ્ટોર ધરાવતા રામભક્ત 22 જાન્યુઆરી સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ચા પીવડાવશે. આ જાહેરાતે કરજણ શહેરમાં ચર્ચા જગાવી.